નમસ્કાર મિત્રો મારી આ ચેનલ કલ્પેશ ડી અખાણીમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલની અંદર ઝડપી ગણતરી ઉપર આધારિત વિડીયો મૂકવાનો છું જેની મદદથી તમે ખૂબ ઝડપથી ગણતરી કરી શકશો આ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયાને તમે લાઈક કરજો અને બે લાઈકોન છે એના ઉપર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન મળી રહે મિત્રો કોઈ પણ સંખ્યાનો અગિયાર સાથે ગુણાકાર સરળતાથી કેવી રીતે થઈ શકે એ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું ત્રણસો પચીસને અગિયાર સાથે ગુણવા છે તો અહીંયા પ્રયુક્તિ એ છે કે અગિયાર સાથેનો ગુણાકાર કરવા માટે આપણે જમણી તરફથી ડાબી તરફ ક્રમશઃ બે બે અંકોના સરવાળા કરતા રહીશું અને જે આપણો જવાબ થશે અહીંયા ત્રણસો પચીસમાં એકમ સ્થાનનો અંક પાંચ છે એ આપણે અહીંયા લખી દીધો છે ત્યાર પછીનો અંક બે છે હવે બે અને પાંચનો આપણે સરવાળો કરીશું તો આ સરવાળો સાત થાય છે તો એ આપણે પાંચની આગળ લખીશું હવે સતત સ્થાનનો અંક ત્રણ છે હવે શતક અને દશકના અંકનો સરવાળો આપણે કરીએ તો એ સરવાળો પાંચ થાય છે આ પાંચને આપણે સાતની આગળ લખી દઈશું અને જે શતક સ્થાનનો અંક ત્રણ છે એ ત્રણને સૌથી આગળ લખી દઈશું એટલે ત્રણ હજાર પાંચસો પંચોતેર એ ત્રણસો પચીસનો અગિયાર સાથેનો ગુણાકાર થશે એક હજાર બસો ત્રેસઠનો આપણે અગિયાર સાથે ગુણાકાર કરવો છે તો આ જ પ્રમાણે આપણે જમણી તરફથી ડાબી તરફ સરવાળા કરતા જઈશું એકમનો અંક ત્રણ છે આપણે મૂકી દઈએ છીએ હવે છ અને ત્રણનો સરવાળો કરીએ તો છ અને ત્રણનો સરવાળો નવ છે તો એ ત્રણની આગળ લખી દઈએ છીએ હવે તેની આગળનો અંક બે છે એટલે બે અને છનો આપણે સરવાળો લઈએ તો બે અને છનો સરવાળો આઠ થાય છે એ આપણે નવની આગળ લખી દઈએ ત્યારબાદ આગળનો અંક એક છે એટલે એક અને બેનો સરવાળો ત્રણ થાય છે આઠની આગળ લખી દઈએ છીએ અને અહીંયા સહસ્ત્રસ્થાનનો અંક એક છે તો એ અંકને આગળ લખી દઈએ છીએ તો અહીંયા તેર હજાર આઠસો ત્રાણું છે એ એક હજાર બસો ત્રેસઠનો અગિયાર સાથેનો ગુણાકાર છે તો મિત્રો કોઈપણ સંખ્યાને આપણે અગિયાર સાથે ગુણવા હોય તો જમણી તરફથી ડાબી તરફ એના ક્રમશઃ અંકોનો સરવાળો આપણે કરતા રહેવાનો છે આમ ગમે એટલી મોટી સંખ્યા હશે તો પણ આપણે એને અગિયાર સાથે ખૂબ સહેલાઈથી ગુણાકાર કરી શકીશું મિત્રો ગમે તેટલા અંકોની સંખ્યાને અગિયાર સાથે સરળતાથી અને ઝડપથી કેવી રીતે ગુણી શકાય તે આપણે સમજીશું અહીંયા ઉદાહરણની અંદર ઓગણીસ અંકોની એક સંખ્યા આપેલી છે જેને આપણે અગિયાર વડે ગુણવાના છે કોઈપણ સંખ્યાને અગિયાર વડે ગુણવા માટે આપણે જમણી તરફથી ડાબી તરફ ક્રમશઃ બે બે અંકોનો સરવાળો કરતા રહેવાનું છે જે તેનો અગિયાર સાથેનો ગુણાકાર છે અહીંયા ઉદાહરણની અંદર એકમનો આંક બે છે તો સૌથી પહેલાં તો બે આપણે લખી દઈશું ત્યારબાદ પછીનો અંક છે ત્રણ તો ત્રણ અને બેનો સરવાળો પાંચ છે તેની આગળ લખીશું પછીનો અંક ચાર છે એટલે ચાર અને ત્રણનો સરવાળો સાત તેની આગળ લખીશું પછીનો અંક પાંચ છે એટલે પાંચ અને ચારનો સરવાળો નવ તેની આગળ લખીશું એનો પછીનો અંક ત્રણ છે એટલે ત્રણ અને પાંચનો સરવાળો આઠ તેની આગળ લખીશું તેની આગળનો અંક બે છે એટલે બે અને ત્રણનો સરવાળો પાંચ તેની આગળ લખીશું તેની આગળનો અંક છ છે એટલે છ અને બેનો સરવાળો આઠ તેની આગળ લખીશું તેની આગળનો અંક એક છે એટલે એક અને છનો સરવાળો સાત તેની આગળ લખીશું તેની આગળનો અંક છે એક અને એકનો સરવાળો બે તેની આગળ લખીશું તેની આગળનો અંક બે છે એટલે બે અને એકનો સરવાળો ત્રણ તેની આગળ લખીશું તેની આગળનો અંક ત્રણ છે એટલે ત્રણ અને બેનો સરવાળો પાંચ તેની આગળ લખીશું તેની આગળનો અંક ચાર છે એટલે ચાર અને ત્રણનો સરવાળો સાત તેની આગળ લખીશું તેની આગળનો અંક બે છે એટલે બે અને ચારનો સરવાળો છ તેની આગળ લખીશું તેની આગળનો અંક એક છે એટલે એક અને બેનો સરવાળો ત્રણ તેની આગળ લખીશું તેની આગળનો અંક પાંચ છે એટલે પાંચ અને એકનો સરવાળો છ તેની આગળ લખીશું એની આગળનો અંક ત્રણ છે એટલે ત્રણ અને પાંચનો સરવાળો આઠ તેની આગળ લખીશું તેની આગળનો અંક ચાર છે તો ચાર અને ત્રણનો સરવાળો સાત તેની આગળ લખીશું એની આગળનો અંક બે છે એટલે બે અને ચારનો સરવાળો છ તેની આગળ લખીશું અને તેની આગળનો અંક એક છે એટલે એક અને બેનો સરવાળો ત્રણ છે ને આગળ લખીશું અને સૌથી પહેલો અંક એક છે એ સૌથી આગળ લખીશું તો આ રીતે આ ઓગણીસ અંકોની સંખ્યા છે એમ ગમે એટલા મોટા અંકોની સંખ્યા હોય તેને અગિયારથી ઝડપથી ગુણી શકાય છે